હળવદના વેગળવાવ રોડ પર આવેલ સ્વિમિંગ પુલની દિવાલ બનાવવાનું કામ ચાલુ હતું તે દરમિયાન અચાનક દિવાલ ઘસી પડતા એક શ્રમજીવીનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે ચાર લોકોને ગંભીર રીતે ઘાયલ થતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફેર કરવામાં આવ્યા. જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના વેગળવાવ રોડ પર આવેલ સ્વિમિંગ પુલમાં છેલ્લા અઠવાડિયાથી દિવાલ બનાવવાનું કામ ચાલુ હતું, જ્યાં આજરોજ 1 વાગ્યાના અરસામાં અચાનક દિવાલ ધસી પડતા બાબુભાઈ મંજીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 56 નું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે ગંગારામભાઈ દિલીપભાઈ સહિત અન્ય 2 ઈજાગ્રસ્ત થતા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટના પગલે હળવદ પોલીસ તાત્કાલિક દોડી આવી મૃતકની લાશની પીએમ કરવાની તાજવીજ હાથ ધરી હતી, જ્યારે આ બનાવમાં બાબુભાઈ મંજીભાઈ રાઠોડનું મોત થતો પરિવારજનોમાં ભારે ગમગીની સવાઈ જવા પામી હતી. મહેન્દ્ર મારુ સાથે સોમ ભરવાડ, ZS TV હળવદ.